नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 भौतिक विज्ञान विषय में प्रकरण 9 किरण प्रकाशशास्त्र अने प्रकाशीय उपकरणों स्वाध्याय प्रश्नों की चर्चा करीशू। 9.5 नंबर प्रश्न है, 80 सेंटीमीटर ऊंडाई सुधी पानी भरेली टाँकीना तड़िए एक नानो बल्ब मूक्यो छे। बल्बमांथी उत्सर्जित थतो प्रकाश पानीनी सपाटी पासेथी केटला क्षेत्रफळमांथी बहार आवशे? पानीनो वक्री भवनांक 1.33 छे। बल्ब ने बिंदुवत उद्गम तरीके गणो। हवे अहींया आकृति पहला समझिए। अहींया आकृतिनी अंदर एक बल्बनो उद्गम छे, बिंदुवत उद्गम एस जे बतायेलू छे एक उद्गम छे। ए पानीनी अंदर सपाटीथी 80 सेंटीमीटर नीचे आएलू छे, एटले वास्तविक पोजिशन प्रमाणे आपणे विचारीए तो ए आपणने अहींया 80 सेंटीमीटरनी ऊंडाई आपेलू छे। हवे एम कहे छे के आनी ऊपर जे प्रकाश छे ए केटला विस्तारमांथी बहार आवशे? तो अहींया तमारे आ एक वर्तुळાકાર ક્ષેત્ર શોધીને લાવવાનું થાય છે। કેમ વર્તુળાકાર? તો સમજો કે સેન્ટર પોઈન્ટથી સીધે સીધી લાઈન દોરીએ અહીંયા, તો અહીંયાથી આ બાજુએ આ બાજુએ દરેક બાજુએ એક સરખા અંતરે પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે। એટલે અહીંયા પ્રકાશ જે છે એ અમુક એંગલ કરતાં વધારે એંગલે સપાટી ઉપર જ્યારે આપાત થશે ત્યારે એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે। એટલે અમુક એંગલ, એટલે અહીંયા જે અમુક એંગલ હું કહું છું એ એંગલ તમારે સમજવાનો છે ક્રિટિકલ એંગલ, ક્રાંતિકોણ। જ્યારે આપાતકોણનું મૂલ્ય આપાતકોણ આઈ ગ્રેટર દેન આઈસી હશે, બરાબર, ક્રિટિકલ એંગલ કરતાં આપાતકોણ મોટો હશે ત્યારે આ જે પ્રકાશ છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવશે। એટલે અહીંથી જે કિરણ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, અહીંથી જે કિરણ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે એ બહાર નીકળવાની જગ્યાએ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે। અને આ રીતે પણ અહીંયાનું જે કિરણ હશે, દાખલા તરીકે અહીંયા હું લઉં તો આ કિરણ બહાર આવશે, આ કિરણ બહાર આવશે, પણ આ કિરણ બહાર આવશે નહીં, આ તો આ અંદર જ રહેશે, આ તો અંદર જ રહેશે, બરાબર। તો તમારે સમજવાનું છે કે ક્રિટિકલ એંગલ કરતાં મોટા કોણે આપાત થતું કિરણ એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે, માટે અહીંયાથી આગળનું કોઈ પણ કિરણ અહીંયા આપાત થતું હોય, અહીંયા થતું હોય, એનો એંગલ એ આઈસી કરતાં મોટો થાય છે, માટે ત્યાંથી કોઈ પણ પ્રકાશ બહાર આવતો નથી। તો પ્રકાશ સેન્ટર પોઈન્ટથી આર જેટલા અંતરે દરેકે દરેક બાજુએ વિચારીએ તો એટલા જ ભાગમાંથી બહાર આવશે, તો એ ક્ષેત્રફળ વર્તુળાકાર બનશે અને વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું છે। તો આપણે આર શોધી લઈએ તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી શકે છે। આર કેવી રીતે મળે? તો એના માટે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અહીંયા એમાં એડ કરીએ। આપણે જાણીએ છીએ કે પૂર્ણ આંતરિક પરાવર્તન જ્યારે પણ અનુભવે કિરણ ત્યારે વક્રીભૂત કોણ 90° થાય છે, અને એ પ્રમાણે હવે આકૃતિનું તમે અહીંયા સમજ મેળવી શકો છો કે આપાત કોણ, હવે આપણે એક ત્રિકોણ લઈએ અહીંયા AOS, તો આ AOS ત્રિકોણની અંદર તમે શું લખી શકો? તો AOS જે ત્રિકોણ છે એમાં આઈસી અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે એંગલ બને છે એટલો જ એંગલ અહીંયા બનવાનો, ઝેડ આકારના ખૂણાઓ જે બને એ યુગ્મ કોણો હોય, તો આઈસી અહીંયા બને છે એટલો જ ત્યાં બનશે, બરાબર। સેમ અહીંયા આપણે એ રીતે રજૂઆત કરી શકીએ। આપણે હવે એક ત્રિકોણ લઈએ AOS, તો એમાં ટેન થીટાનું સૂત્ર વાપરીએ, તમારી જોડે કઈ કિંમત છે? તો કે ઓએસ છે 80 સેન્ટીમીટર,
ओ ए शोधवा है और कोई रीते आईसी आप फाइंड कर लाइए तो आईसी फाइंड करने सूत्र आपने खबर है। स्नेलना नियमनी मदद की आप एक समीकरण लाया था साइन सी बराबर वन अपन एन, ये समीकरण अँ उपयोग करिए। तो सौ प्रथम आप काम करिए कि पानी भरेली टाँकीना तड़िए रहेला नाना बल्ब एसमांथी निकलता किरणों जे सपाटी पर क्रांतिकोण करता मोटा खूणे आपात थाय तेनो पूर्ण आंतरिक परावर्तन थवाथी निर्गमन किरण पानीनी सपाटीनी बहार आवशे नहीं। बराबर एटले पहली कंडीशन तमारे आ ध्यान में राखवानी छे, आई ग्रेटर देन आई सी माटे पूर्ण आंतरिक परावर्तन थवानुं छे। तो आ त्रिज्याना वर्तुळाकार पथमांथी बहार आवता प्रकाश माटे टेन आई सी बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू, तो ખૂણાની સામેની બાજુ થશે આર અને પાસેની બાજુ થશે એચ, તો આર બાય એચ બરાબર ટેન આઈસી, ધેર ફોર આર બરાબર એચ ટેન આઈસી। અને હવે આમાં આપણે કિંમતો ભરી દઈએ બરાબર, તો આ એચ ટેન આઈસી જે છે આર બરાબર એચ ટેન આઈસી એમાં આઈસી શોધીને લઈ અને આમાં ભરી દઈએ। તો હવે સ્નેલના નિયમ પરથી આપણે એક સમીકરણ લાવ્યું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે, साइन आई सी बराबर वन बाय एन, जे एन ए वक्री भवनांक, तो अँ वक्री भवनांक आपने खबर है पानी नो वक्री भवनांक 1.33 है और साइन आई सी बराबर 1/1.33 एट्ले कि 1.33 ने 4/3 लखाए बराबर, एट्ले अँ 1/4/3 અને એ થ્રી ઉપર જતા રહે તો સાઇન આઈસીનો જવાબ આપણને અહીંયા આ રીતે પ્રાપ્ત થાય છે, સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 3/4। તમારે કોઈ રીતે આઈસી મેળવવા છે અહીંયા ટેન આઈસીની કિંમત, હવે અહીંયા જે આઈસી મેળવીને આપેલા છે એ આપણે આકૃતિની અંદરથી સાઇન અને કોસનો ઉપયોગ કરીને ટેન આઈસીનો જવાબ મેળવવા માગીએ છીએ બરાબર। તો અહીંયા એ રીતે કરેલું છે, તમે લોગેરિથ જે આપણે નેચરલ ટેનનો ઉપયોગ કરીને નેચરલ સાઇનનો ઉપયોગ કરીને પણ સીધી રીતે પણ મેળવી શકો છો। હવે સાઇન આઈસી મળી ગયા 3/4, હવે કોસ આઈસી લખવા હોય તો કેવી રીતે લખાય, તો તમારી જોડે બે બાજુઓ થઈ ગઈ, એક કર્ણ થઈ ગયો અને એક બાજુ થઈ ગઈ 3/4। સામેની બાજુને ખૂણાની સામેની બાજુને 3 લઈએ તો કર્ણ મળે 4, તો આ સિચ્યુએશનમાં આ બાજુ કેટલી થાય, તો પાયથાગોરસનો નિયમ વાપરીને તમે એ જવાબ મેળવી શકો, એટલે √7 મળી, તો કોસ આઈસીનો જવાબ શું મળ્યો કહેવાય, √7/4। આકૃતિ ઉપરથી તમે જવાબ લખી શકો કોસ આઈસી બરાબર √7/4 અને ટેન આઈસી બરાબર સાઇન આઈસી બાય કોસ આઈસી બરાબર 3/4 × 4/√7, તો આનો જવાબ મળ્યો 3/√7, અથવા સીધે સીધો અહીંયાથી પણ તમે લખી શકો છો 3/√7। આ કિંમત મૂકી દો સૂત્રની અંદર તો શું મળશે, સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર પાય આર સ્ક્વેર। હવે આ સમીકરણ જે મળેલું છે પાય આર સ્ક્વેર, એની અંદર આર સ્ક્વેરની જગ્યાએ શું મૂકી શકાય, તો કે એચ સ્ક્વેર ટેન સ્ક્વેર આઈસી, અને આ કિંમતો આમાં ભરી દઈએ છીએ તો પાય બરાબર 3.14 મૂકી દીધા, એચ સ્ક્વેર 80 છે એનો સેન્ટીમીટરમાંથી મીટર હોય જવાબ આવશે 0.8 સ્ક્વેર ગુણ્યા √3/√7 છે એનો વર્ગ કરીશું એટલે 9/7 થશે અને એ કિંમતો ભરી દઈશું અહીંયા, તો આપણને જવાબ મળે છે 2.5837 મીટર સ્ક્વેર, અને એને આપણે સાર્થક અંકો પ્રમાણે રાઉન્ડ ઓફ કરીએ તો એ જવાબ મળશે એ બરાબર 2.6 મીટર સ્ક્વેર। તો અહીંયા દાખલો એકદમ સિમ્પલ છે, તમને અહીંયા કયો કન્સેપ્ટ વપરાશે એની પહેલાં તો ખબર પડવી જોઈએ, તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો નિયમ અહીંયા આપણે વાપરવાનો છે। એક્ઝેક્ટલી આકૃતિ તમે બનાવશો તો તમને ખ્યાલ આવી જશે, આવા બીજા પણ પ્રશ્નો પૂછી શકે છે આ જ રીતના। નવ.6ની અંદર અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે, તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે, લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે,
પ્રિઝમના દ્રવ્યનો વક્રી વળાંક શોધો. અહીંયા તમને જે માહિતી આપેલી છે એમાં લઘુત્તમ વિચલન કોણ આપી દીધેલું છે 40 ડિગ્રી, અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી વળાંક શોધવાનો કીધું છે એટલે હવાની સાપેક્ષે બરાબર પ્રિઝમના દ્રવ્યનો વક્રી વળાંક શોધવાનો છે. ત્યાર પછી લખેલું છે જો પ્રિઝમનો વક્રતા કારક કોણ એટલે પ્રિઝમ કોણ 60 ડિગ્રી આપી દીધેલું છે. જો આ પ્રિઝમને 1.33 વક્રી વળાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવાનું કહેલું છે. તો આના માટે આપણે અગાઉ જે સમીકરણ મેળવી ચૂકેલા છીએ એનો સીધો અહીંયા ઉપયોગ કરીએ. તો હવાની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, તો વક્રી ભવનાંક મ્યુ જી વિથ રિસ્પેક્ટ ટુ એર ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડીએમ બાય ટુ બાય સાઇન એ બાય ટુ. આ સમીકરણ અગાઉ આપણે મેળવી ચૂકેલા છીએ. હવે આની અંદર તમને એ અને ડીએમ બંને આપી દીધેલા છે બરાબર. તો આ પરિસ્થિતિમાં સાઇન 60 + 40/2 ભાગ્યા સાઇન 60/2 અને આનું સાદરૂપ આપણે આપી શકીએ છીએ. આનો જવાબ મળે છે સાઇન 50/30 અને સાઇન 50 એટલે 0.76 60 અને સાઇન 30 એટલે 0.5. આ બેનો ગુણોત્તર લઈએ તો આપણને જવાબ મળે છે 1.532. હવે આ વક્રી ભવનાંક મળ્યો આપણને અને આપણે મ્યુ જી ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ એર 1.5 નજીકનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે. હવે બીજો પ્રશ્ન એવો કહેલો છે કે જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે અને સેમ પ્રયોગ ફરીથી કરવામાં આવે તો આપણને આ જે લઘુત્તમ વિચલન કોણ છે એ કેટલો મળશે. તો મિત્રો હવે તમારી જોડે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક તમને ખબર છે. બીજી વસ્તુ, તમે જે પ્રિઝમને પાણીમાં મૂકો છો એનો વક્રી ભવનાંક પણ આપી દીધેલો છે. તો આવી પરિસ્થિતિમાં આપણને લઘુત્તમ વિચલન કોણ જેને ડીએમ ડેશ તરીકે અહીંયા ઓળખેલા છે એ શોધી લાવવા છે. તો આ ડીએમ ડેશ કેટલા પ્રાપ્ત થશે એ મેળવવા માટે આપણે ફરીથી આવું જ સમીકરણ ઉપયોગમાં લઈએ. મ્યુ જી વિથ રિસ્પેક્ટ ટુ વોટર બરાબર સાઇન એ પ્લસ ડીએમ ડેશ બાય ટુ બાય સાઇન એ બાય ટુ. તો આ જે સમીકરણ છે આ રીતે યુઝ કરીએ પાણી અને કાચના સંદર્ભમાં છે. માટે અહીંયા સૂત્રમાં મ્યુ જી વિથ રિસ્પેક્ટ ટુ વોટર લખેલું છે અને અહીંયા ડીએમ ડેશ ધારેલું છે. તો અહીંયા આની જગ્યાએ શું લખાય, ગ્લાસનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાંક. તો એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક ભાગ્યા પાણીનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક. ઇન શોર્ટ તમને આટલા આમાં ના ખબર પડે આ જે લખેલું છે. તો આને તમે આ રીતે પાણીની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક છે એને સીધી રીતે લખવું હોય તો ધારો કે પાણીનો વક્રી ભવનાંક જે છે એ N1 છે અને દ્રવ્યનો વક્રી ભવનાંક જે છે પ્રિઝમના દ્રવ્યનો એ N2 છે. તો આ N1 અને N2 જે છે એનો સીધો ગુણોત્તર લઈ લઈએ N2/N1. તો આને શું કહેવાય, પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક. સેમ વસ્તુ છે આ, અને અહીંયા રિસ્પેક્ટ ટુ એર, એરના સંદર્ભમાં તો હોય જ છે બરાબર. જે પણ વેલ્યુ હોય N1ની વેલ્યુ દાખલા તરીકે 1.33 આપેલી છે તો એ કોની સાપેક્ષે છે, હવાની સાપેક્ષે. N2ની જે વેલ્યુ હોય એ કોની સાપેક્ષે છે, હવાની સાપેક્ષે. અને હવે પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક લાવવો હોય તો N2/N1 કરવા પડે અને આપણે કાચને NG તરીકે ઓળખીએ અને પાણીને N વોટર તરીકે ઓળખીએ. વિથ રિસ્પેક્ટ ટુ એર તો છે જ એ બંનેના, એટલે આ સિમ્બોલ યુઝ કરેલી છે અને આપણે આ રીતે સમજીશું બરાબર. હવે ખાલી કોઈ વ્યક્તિ આવું લખે છે કે μg/μw તો પણ સેમ એ જ વસ્તુ છે, કારણ કે બંનેની સરખામણી હવાની સાપેક્ષે કરીને જ લખેલી છે. પણ હવે આપણે અહીંયા આવું લખીએ છીએ જ્યારે μg ઉપર W
તો એ એવું દર્શાવે છે કે ગ્લાસનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાય. તો એ આ રીતે લખી શકાય મ્યુ જી બાય મ્યુ ડબલ્યુ. હવે કિંમતો ખબર છે, મૂકી દઈએ. તો અહીંયાથી આપણને ડીએમ ડે શોધવા છે, તો આ રીતે મળશે 1.532 ભાગે 1.33 બરાબર સાઇન 30 પ્લસ ડીએમ ડેસ બાય 2. અહીંયા સમજી લેજો કે આખે આખું હતું એના અડધા કરે 60ના, એટલે 30 થયા, અને ડીએમ ડેસ બાય 2 અલગ રાખે. આની અંદરથી આ પદને સૂત્ર કરતાં કર્યું તો આવો જવાબ પ્રાપ્ત થયો, સાઇન 30 પ્લસ ડીએમ ડેસ બાય 2 બરાબર 0.5 ગુણ્યા 1.532 ભાગે 1.33. અને આનું સાદરૂપ આપીએ છીએ તો આનો જવાબ મળે છે 0.5759. હવે આ જવાબ જે છે આને અંદર હવે આપણે સમજો કે સાઇન ઇન્વર્સ લઈ લઈએ. સાઇન ઇન્વર્સ લઈશું એટલે આ બાજુમાંથી સાઇન નીકળી જશે અને અહીંયા એંગલની અંદર કન્વર્ટ થઈ જશે. તો 30 ડિગ્રી વત્તા ડીએમ ડેશ બાય 2 બરાબર આના લઈશું તો 35 ડિગ્રી 10 કડા મળશે. અને ધેરફોર ડીએમ ડેશ બાય 2 બરાબર 5 ડિગ્રી 10 કડા મળશે. તો ડીએમ ડેશનો જવાબ આની ઉપરથી મેળવીશું તો 2 વડે ગુણાશે તો 10 ડિગ્રી અને 20 કડા પ્રાપ્ત થશે. તો હવે આ પ્રશ્નનો જવાબ આપણે જે મેળવવા માગતા હતા, ડીએમ ડેશ બરાબર 10 ડિગ્રી 20 કડા, અને આગળ જે વક્રી ભવનાંક શોધવા શોધીને લાયા હતા જે આપણને હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રી ભવનાંક હતો એ મળ્યો હતો 1.532, એટલે આપણે એને 1.5 ગણતા હતા બરાબર. આ બંને પ્રશ્નોના જવાબ આ રીતે મેળવવાના કહેલા છે. 9.7. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. હવે અહીંયા બંનેની વક્રતા ત્રિજ્યાઓ સરખી છે એવો એક દ્વિબહિર્ગોળ લેન્સ તૈયાર કરવો છે. કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? તો જે માહિતી આપેલી છે એમાં એક કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે, વક્રી ભવનાંક મ્યુ આપી દીધેલો છે, અને વક્રતા ત્રિજ્યાઓ શોધવાનું કીધું છે જે બંને સમાન ત્રિજ્યાઓ છે બંને બાજુએ. તો R1 R2 બરાબર પ્રશ્નાર્થ. આના માટે આપણે લેન્સ મેકર સમીકરણ જે મેળવી લાયા હતા એનો ઉપયોગ કરી શકીએ. લેન્સ મેકર સમીકરણની અંદર સૂત્ર હતું 1/F = (n-1) (1/R1) - (1/R2). હવે હવાની સાપેક્ષે હોય તો અહીંયા આપણે મ્યુ અથવા એન એક જ લખીશું, પણ કોઈ બીજાની સાપેક્ષે હોય તો એમાં અહીંયા (n2)/(n1) લખાશે અથવા (μ2)/(μ1) લખાશે. એટલે સમીકરણની અંદર હવાની સાપેક્ષે છે બંને બાજુની વાત, ત્યારે આપણે અહીંયા μ-1 લખીશું. કિંમતો ભરી દઈએ, બહિર્ગોળ લેન્સ છે તો કેન્દ્ર લંબાઈ ધન લઈશું, R1 પોઝિટિવ આવે અને R2 નેગેટિવ આવે. આ બધી કિંમતો ભરી દઈએ તો આપણને આવો જવાબ મળે છે 1/20 = (1.55 - 1) કૌંસમાં 1/R + 1/R, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે માટે +1/R થશે, અને આનું સાદુરૂપ આપીશું તો 1/20 અહીંયા 0.5 થઈ જશે, 1.55 થઈ જશે, 1.55માંથી એક કાઢીશું એટલે 0.55, અને 1/R + 1/R એટલે 2/R. તો આવો પ્રશ્નનો જવાબ મળશે R = 1.1 × 20 અને (22 સેન્ટીમીટર). તો બંને સાઈડે જે વક્રતા ત્રિજ્યાઓ મળી, R1 = 22 સેન્ટીમીટર થશે અને R2નો જે જવાબ છે એ -22 સેન્ટીમીટર મળશે બરાબર. તો આ જવાબ આપણે અહીંયા મેળવવો હતો. 9.8. એની અંદર પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે વીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? હવે જુઓ પ્રશ્નની અંદર સમજી લેજો કે માની લો કે દૂરથી આવતા પ્રકાશના કિરણો લેન્સની ગેરહાજરીમાં P બિંદુએ ભેગા થાય છે. હવે
આ લેન્સ અહીંયા મૂકી દેવામાં આવે છે 12 સેન્ટીમીટર અંતરે. અહીંયાથી 12 સેન્ટીમીટર અંતરે લેન્સ ગોઠવવામાં આવે છે. તો આ બહિર્ગોળ લેન્સ તમને ખબર છે કે એ કિરણોને ઝડપથી કેન્દ્રિત કરશે. જો લેન્સ ના હોત તો કિરણો પી બિંદુએ ભેગા થાય છે. વસ્તુ ઘણી દૂર ક્યાંય જ્યાં મૂકેલી છે તે આપણને ખબર નથી, પણ આપણને એટલી વસ્તુ અહીંયા કહેલી છે કે લેન્સની ગેરહાજરીમાં પ્રકાશના કિરણો જે છે એ પી બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. હવે આ કિરણાવલી લેન્સની હાજરીમાં ક્યાં કેન્દ્રિત થશે, એટલે પ્રતિબિંબ કઈ જગ્યાએ આપણને મળશે લેન્સ મૂક્યા પછી, લેન્સની ગેરહાજરીમાં પી બિંદુએ મળે છે. તો આને આપણે સમજી લો કે પી બિંદુએ મળતું જે પ્રતિબિંબ છે એ લેન્સની હાજરીમાં ધારો કે આઈ બિંદુએ મળે છે. તો પ્રતિબિંબ અંતર આઈ શોધવું છે બરાબર, અથવા વી શોધવું છે, અને એના માટે વસ્તુ અંતર આપી દીધું કહેવાય. હવે અહીંયા આભાસી વસ્તુ તરીકે પી બિંદુ એક વર્ક કરે છે એવું સમજવાનું છે. તો યુ બરાબર 12 સેન્ટીમીટર લઈ શકાય. હવે જો એ નેગેટિવ નહીં લઈએ, ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે આમ તો વસ્તુ અંતરને આપણે ઋણ લઈએ છીએ, પણ આ કિસ્સાની અંદર પ્રતિબિંબ જે છે એને જ વસ્તુ તરીકે લીધેલી છે, માટે એ પરિસ્થિતિ બીજા જે બાબતો કરતાં ભિન્ન થાય છે. માટે યુ 12 સેન્ટીમીટર લઈશું પ્લસ 12. હવે તમારી જોડે ઓલરેડી સૂત્ર છે, એ સમીકરણની અંદર કિંમતો ભરી દઈએ. તો એ સમીકરણ 1/f બરાબર 1/v માઇનસ 1/u ઉપયોગ કરી દઈએ તો અહીંયા જવાબ મળશે. આના માટે લેન્સના સમીકરણ 1/f બરાબર 1/v માઇનસ 1/u પરથી 1/v બરાબર 1/f પ્લસ 1/u અને 1/v બરાબર 1/20 પ્લસ 1/12 અને આનું સાદરૂપ આપી દઈશું અહીંયા. તો 3/5/60 બરાબર, અને આની અંદરથી તમને વીનો જવાબ મળે છે 15/2 બરાબર 7.5 સેન્ટીમીટર. તો આ કિરણો લેન્સ મૂક્યા પછી ક્યાં કેન્દ્રિત થશે, તો 7.5 સેન્ટીમીટર અંતરે અહીંયા આપણને કેન્દ્રિત થતાં માલુમ પડે છે બરાબર. આવો જ એક પ્રશ્ન અંતગોળ લેન્સ માટે આપેલો છે એ જોઈએ. 9.8ની અંદર બીજો પ્રશ્ન છે, પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ પી પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે. તો આકૃતિ બીનો અહીંયા આપણે સંદર્ભ લઈએ કે ધારો કે આ જે કિરણો આવી રહ્યા છે એ લેન્સની ગેરહાજરીમાં પી બિંદુએ કેન્દ્રિત થયેલા માલુમ પડે છે બરાબર. તો આ પી બિંદુ એ લેન્સની ગેરહાજરીમાં પ્રતિબિંબ તરીકે મળે છે. લેન્સ મૂકવાથી આ કિરણો ક્યાં કેન્દ્રિત થશે, તો આના માટે તમારે આ કન્સેપ્ટ વાપરવો પડે કે અંતગોળ લેન્સ કિરણોને વિકેન્દ્રિત કરવાનું કામ કરે છે. માટે અહીંયાથી કિરણો વિકેન્દ્રિત થવા જોઈએ, અહીંયા ભેગા થતાં થોડાક દૂર ભેગા થશે. વિકેન્દ્રિત થાય એનો મતલબ એવો નથી કે ભેગા નહીં થાય, પણ અહીંયા જે નજીક ભેગા થઈ જતા હતા એ હવે થોડાક દૂર ભેગા થશે. તો આના માટે તમારે વી મેળવવાનું થાય. તો આ વી મેળવવા માટે લેન્સનું સમીકરણ જ વાપરવાનું છે બરાબર. જે હમણાં આગળ વાત કરી એ પ્રમાણે લેન્સનું સૂત્ર ફરીથી અહીંયા યુઝ કરીએ આપણે. અહીંયા પણ આપણે એક બાબત સાથે સાથે સમજીશું કે અહીં પણ આ જે પી બિંદુ જે છે એ આભાસી વસ્તુ તરીકે આના માટે વર્તે, એ રીતનો કન્સેપ્ટ તમારે ધ્યાનમાં લેવાનો, અને યુ બરાબર પ્લસ 12 લઈશું બરાબર. તો એફનો જવાબ -16, યુ બરાબર પ્લસ 12, અને લેન્સનું સૂત્ર વાપરીશું તો 1/v બરાબર 1/f પ્લસ 1/u, અને હવે આની અંદર કિંમતો ભરી દઈએ તો આવો જવાબ મળે છે 1/v બરાબર 1/-16 પ્લસ 1/12, અને આની અંદર 48 લસાઅ આવશે. તો આગળના સમીકરણને 3 વડે ગુણી, પહેલાં જે પદ છે એને અને પાછળવાળાને 4 વડે ગુણી દઈએ તો -3 પ્લસ 4 ડિવાઇડેડ બાય 48, અને 1/v બરાબર 1/48, તો v બરાબર 48 પોઝિટિવ મળે છે, જે દર્શાવે છે કે આ જે પ્રતિબિંબ છે એ લેન્સની જમણી બાજુએ
48 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થઈને મળે છે, બરાબર? એટલે બંનેની આકૃતિમાં તમારે પ્રતિબિંબ એકની અંદર બહિર્ગોળ લેન્સ માટે પહેલાં કેન્દ્રિત થશે, અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવશે તો એ આગળ જતાં કેન્દ્રિત થશે, એટલે વધારે અંતરે કેન્દ્રિત થતું જોવા મળે છે.